સુરતમાં ડાયમંડ કંપનીના મેનેજરે આપઘાત કેસમાં પોલીસ સહિતના આરોપીને ન પકડતા પરિવારની પોલીસ કમિશનરને રજૂઆત કરી છે। સુરત મેજરપુરામાં આવેલા હીરા પેઢીમાં કામ કરતા મેનેજર પર ચોરીનો આરોપ મૂકી આપેલા દ્વારા ટોર્ચરિંગ અને ઢોર માર મારતા મેનેજરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો। પોલીસ સહિતના આરોપીઓ નહીં પકડાતા ગંભીર આક્ષેપો સાથે સુરત પોલીસ કમિશનરને પરિવાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। કતારગામ ખાતે રહેતા મુકેશ ઉર્ફે મગનભાઈ કનુભાઈ સોજીત્રા નંદુ ડોસીની વાડીમાં વિપુલ મોરડિયાના હીરાની કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા હતા। તેઓને સંતાનમાં બે પુત્ર છે। ગત 27મીએ બપોરે મુકેશભાઈએ ઘરે જ અનાજમાં નાખવાની દવા પી લીધી હતી, જેથી તેઓએ સારવારના અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું। પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ એકત્રિત કરતા જોતા હતા, તેથી તે પણ કર્યા નથી। તેમજ મહત્વપૂર્ણ જે નિવેદન લેવાના હતા તે પણ હજી સુધી લેવાયા નથી, તેથી પોલીસ કામગીરી ઉપર શંકા જતા પરિવારે રજૂઆત કરી હતી। શાંતિલાલ સોજીત્રાએ જણાવ્યું હતું કે મારા નાના ભાઈએ આપઘાત કરી લીધો હતો, જેને લઈ અમે રજૂઆત કરી હતી અને આ મામલે પોલીસે ફરિયાદ નોંધાવી હતી। પોલીસ હજુ સુધી આરોપીઓને પકડી શકી નથી। પીએસઆઈની સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જો તે ગુનેગાર હોય તો જ સસ્પેન્ડ કરાય હોય। અમારી માંગ છે કે તેઓની સામે પણ ગુનો દાખલ કરવામાં આવે, તેમને પોલીસ ઝડપથી ઝડપી પકડી પાડીને અમને ન્યાય આપે તેવી રજૂઆત કરવામાં આવી છે। મારું નામ સોનલ મુકેશ કુમાર સોજીત્રા છે। બનાવ બન્યો હતો તમારી સાથે અને અત્યારે ન્યાય માટે પોલીસ પાસે આવ્યા છે? બસ મારા પતિના આરોપીઓને ન્યાય મળે અને આ પોલીસના ત્રાસથી એણે આવું બધું કર્યું છે, બસ એનો ન્યાય મળે ને એટલી જ બસ મારી વિનંતી। અત્યારે આવ્યા ત્યારે શું પછી વાત? બસ સાહેબે કોઈ વાત જ નથી કરી અને મારી સાથે બે મિનિટ ઊભા નથી રહ્યા અને એમનામાં જ અમારી રિક્વેસ્ટ સાંભળી જ નથી, મારી કોઈ વાત જ નથી સાંભળી। અમારે કેવી રીતે સાહેબને બધું કહેવું? મારે તમારી માંગણી બસ મારી માંગણી આરોપીઓને સજા મળે, હજી બધા આઝાદ ફરી રહ્યા છે।